ભરૂચ શહેર અને જિલ્લામાં ગુરુવારની રાતથી મેઘોએ મુકામ બનાવી સવાર સુધી ઝરમર વરસી તમામ નવ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર નોંધવી હતી દરમિયાન વહેલી સવારે ભરૂચના મેકરી ફળિયામાં એક જર્જરિત મકાન તૂટી પડ્યું હતું જેના સીસીટીવી સામે આવ્યા હતા મોડી રાતથી શરૂ થયેલ ઝરમરિયા વર્ષ શુક્રવારે સવાર સુધી યથાવત રહેતા અંકલેશ્વર નેત્રંગ અને ભરૂચ શહેરમાં કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા શુક્રવારે બપોરે બે કલાક સુધીમાં નેત્રંગમાં ઓગણસાઠ મિલીમીટર અંકલેશ્વરમાં છપ્પન મિલીમીટર જ્યારે વાલિયામાં ચોત્રીસ અને ભરૂચમાં બત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો અન્ય તાલુકાઓમાં હાસોટમાં ઓગણત્રીસ મિલીમીટર આમોદમાં બાવીસ મિલીમીટર ઝઘડિયામાં અઢાર મિલીમીટર વાગરામાં ચૌદ અને જંબુસરમાં દસ મિલીમીટર વરસાદ પડ્યો હતો અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ સાત ટકા નોંધાઈ ચૂક્યો છે ભરૂચ શહેરમાં આખી રાત ઝરમર વરસેલા વરસાદ બાદ શુક્રવારે સવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો જૂના ભરૂચના મકેરી ફળિયામાં એક જર્જરિત મકાનનો અડધો ભાગ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલા વાહનો પર કાટમાળ પડ્યો હતો જેને લઈ બાઇકને નુકસાની થઈ હતી વહેલી સવારનો સમય હોવાથી કોઈ અવરજવર જવર નહીં હોવાથી જાનમાલની હાનિ ટળી ગઈ હતી જોકે મકાનનો કાટમાળ માર્ગ પર પડતા આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો જર્જરિત મકાનનો પાછળનો ભાગ પહેલા જ ઉતરી લેવાયો હતો હજી પણ અડધો ભાગ બાકી હોય સ્થાનિકોએ ઉતારી લેવા રજૂઆત કરી છે